नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल अने विवेकानंद मिनी मंदिरनी यूट्यूब चैनल में आपनुं स्वागत छे। फरी वक्त आपणे मळ्या छीए त्यारे धोरण 12 માં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર લેક્ચર 3 ની અંદર આપનું સ્વાગત છે। હું આજે તમને ત્રીજા લેક્ચરની અંદર સંચાલનનું સ્વરૂપ સમજાવીશ કે સંચાલનનું સ્વરૂપ કેવું હોય છે। પ્રથમ લેક્ચરની અંદર પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ તેની મર્યાદાઓ જોયા, અમુક પ્રકારની બાબતો છે તેની અંદર તેનો અર્થ જોયો। બીજા લેક્ચરની અંદર અલગ અલગ પ્રકારના લેખકોએ અર્થશાસ્ત્રીઓએ પોતાના મત મતાંતરો આપી અને સંચાલન શું છે તેની વાત કરી। તો ત્રીજા લેક્ચરની અંદર સંચાલનનું સ્વરૂપ, સંચાલનનું સ્વરૂપ એટલે સંચાલનનું સ્વરૂપ સમજવું હોય તો તેના માટે તેની અમુક પ્રકારની બાબતો છે તે સમજવી પડે કે જેથી કરી અને તમે સંચાલનનું સ્વરૂપ સમજી શકો। તેની અંદર નંબર 1, તે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે। સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે। નંબર 1, તેની અંદર માનવી સમૂહની અંદર જીવન જીવતો હોય, કાર્ય કરતો હોય, તેમાં સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી વગેરે પ્રવૃત્તિઓની અંદર એ કામ થતું હોય છે તે કેવી છે? સર્વવ્યાપી। સર્વવ્યાપી મતલબ આખા ક્ષેત્રની અંદર તમામ પ્રકારની બાબતોને આવરી લઈ અને પછી આ વસ્તુ છે તેને આવરી લેવામાં આવે અને સામાજિક કોઈ પણ પ્રકારનું એવું કાર્ય કરીએ છીએ કે જે કાયમ માટે ઉપયોગમાં આવતું હોય, ધાર્મિક કે જે એવા પ્રકારની બાબત છે કે જે બીજાના માટે અથવા તો કોઈ ધાર્મિક ક્ષેત્ર માટે કામ કરીએ, કૃષિ ખેતીવાડીને લગતી બાબતો માટે કામ કરીએ, લશ્કરી કે જે લશ્કર ક્ષેત્રે જવાનોને માટે કોઈ પણ પ્રકારનું કામ કરીએ તેના માટે સંચાલનનું સ્વરૂપ કેવું હોય વગેરે માનવી સમૂહની અંદર શું કરે છે તો કે કાર્ય કરે છે। માનવી છે તે સમૂહમાં કાર્ય કરે છે કારણ કે બધા જ લોકોની સાથે મળી અને તે પોતે પોતાનું કાર્ય કરે છે અને આ કાર્યની અંદર અમુક પ્રકારની બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખી અને તે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે। સર્વવ્યાપી પ્રવૃત્તિ મતલબ કે દરેક લોકોને સાથે ભેગા મળી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને પછી તે માનવી પોતાનું કાર્ય કરે છે। તો નંબર 1, તે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે। નંબર 2, હેતુલક્ષી પ્રવૃત્તિ। સંચાલન એક સાધન છે, દરેક એકમની સ્થાપના અમુક હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવેલી હોય છે કે સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે। તેની અંદરથી તમારો કોઈ પણ પ્રકારનો હેતુ સ્પષ્ટ થવો જોઈએ। કયો હેતુ? તો કે સંચાલન એક સાધન છે કે જેના વડે તમે તમારું કોઈ પણ પ્રકારનું કાર્ય છે તે કરો છો અને એ કાર્ય કરવા માટે દરેક એકમની સ્થાપના અમુક હેતુઓ સિદ્ધ કરવા માટે થઈ હોય છે કે જેનું કાર્ય તમારે કરવું છે તેના માટે અમુક પ્રકારના હેતુઓ છે તેને શું કરવા છે તો કે સિદ્ધ કરવા છે। તમે કોઈ પણ પ્રકારનું તમારું કાર્ય કરો તો તે કાર્ય કરવા માટે તમારી પાસે અમુક પ્રકારના હેતુઓ હોવા જોઈએ। કયા હેતુઓ? કે જેનાથી તમે કોઈ પણ પ્રકારનું તમારું કાર્ય છે તે કરી શકો અને તમારું કાર્ય સારી રીતે થઈ શકે તેવા પ્રકારના હેતુઓ છે તેમાંથી તમે શું કરી શકો, સિદ્ધ કરી શકો। કારણ કે તે હેતુલક્ષી પ્રવૃત્તિ છે કે એની અંદર કોઈ પણ પ્રકારના હેતુઓ છે। નંબર 2, હેતુલક્ષી પ્રવૃત્તિ। નંબર 3, જૂથ પ્રવૃત્તિ, બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ। આની અંદર કેટલા લોકો હોય છે? બે કે તેથી વધુ। કારણ કે જો તમારે જૂથની અંદર કામ કરવું છે તો જૂથની અંદર કામ કરવા માટે તમારી પાસે બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ થાય ત્યારે તમે એ કાર્ય કરી શકો કારણ કે તેની અંદર જૂથ પ્રવૃત્તિથી કામ છે। કારણ કે કોઈ પણ પ્રકારનું તમે કાર્ય કરો છો તેની અંદર અમુક પ્રકારનું સંચાલન કરવાનું છે તો આ સંચાલનની અંદર બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ હોય કારણ કે વ્યક્તિ છે એ સમૂહની અંદર જીવન ગુજારતો હોય અને આ રીતે સમૂહમાં રહેતો હોય તો સમૂહની અંદર પોતાના ધ્યેયો એને શું કરવા છે, સિદ્ધ કરવા છે।
એટલા માટે એ જૂથ પ્રવૃત્તિ છે, કારણ કે એકબીજા લોકોની સાથે હળીમળી, એકબીજા લોકોની સાથે સંપર્કમાં આવી અને કાર્યને સંપૂર્ણપણે શું કરવાનું હોય છે, પૂર્ણ કરવાનું હોય છે. એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ. નંબર 4, સતત ચાલતી પ્રવૃત્તિ. કાર્ય શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતું નથી. સતત ચાલતી પ્રવૃત્તિ. સતત ચાલતી પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ પ્રકારના કાર્યની શરૂઆત કરી દીધા પછી તે કાર્યને રોકી શકાતું નથી, અટકાવી શકાતું નથી, અથવા તો તેને બંધ કરી શકાતું નથી. કારણ કે આ પ્રક્રિયા છે તે એવા પ્રકારની છે કે જે સતત ચાલતી પ્રક્રિયા છે, અને આ સતત ચાલતી પ્રવૃત્તિ છે તે કાર્યને શરૂ કર્યા પછી તેને નથી અટકાવી શકાતું. કારણ કે જો એ કાર્યને બંધ કરશો તો તમારે જે સંચાલન કરવાનું છે તે સારું સંચાલન નહીં કરી શકો. એટલા માટે એ પ્રવૃત્તિ છે તે કેવી છે, તો કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. કારણ કે કોઈ પણ પ્રકારની કાર્યની શરૂઆત કરો એટલે શરૂઆત કરી દીધા પછી તે કાર્ય બંધ કરી શકાતું નથી, તેને અટકાવી શકાતું નથી. કારણ કે તે પ્રવૃત્તિ કેવા પ્રકારની છે, તો કે તે સતત ચાલતી પ્રક્રિયા છે. નંબર 4. ત્યારબાદ આવે છે નંબર 5, માનવીય પ્રવૃત્તિ. માનવ જાતને મર્યાદિત પૂરતું જ છે. આ કાર્ય છે તે માનવ જાત માટે કેવું છે, મર્યાદિત છે. એટલે તે માનવી માટે થાય છે, અને માનવી છે તે ક્યાં છે, તો કે કેન્દ્ર સ્થાને છે. માનવી ક્યાં છે, કેન્દ્ર સ્થાને છે. કારણ કે કોઈ પણ પ્રકારનું કાર્ય તમે કરો છો તે કાર્ય કરવા માટે માનવ જાત પૂરતું મર્યાદિત હોવાથી તે કોના માટે થાય છે, તો કે માનવી માટે થાય છે. એટલા માટે માનવી છે તે કેવો છે, તો કે માનવી છે તે કેન્દ્ર સ્થાને છે. કારણ કે આ માનવી છે તે કેન્દ્ર સ્થાને છે, કારણ કે માનવીને ધ્યાનમાં રાખીને કાર્ય થાય છે, અને બધા જ લોકો વતી બધા જ લોકોને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિ છે તે કેવી છે, તો કે માનવીય પ્રવૃત્તિ છે. એટલે માનવ જાતને મર્યાદિત છે, માનવી સાથે જ કામ કરવું છે, એકબીજા લોકો માનવીની સાથે સંપર્કમાં આવી અને પછી આ પ્રકારની કામગીરી કરે છે. નંબર 6, નિર્ણય પ્રક્રિયા. સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. જે સંચાલક છે, જે કોઈ પણ પ્રકારની કામગીરી કરે છે, જે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિની અંદર સંચાલકે શું કરવા પડે છે, તો કે સતત નિર્ણયો. સતત નિર્ણયો મતલબ કે કોઈ પણ પ્રકારની કામગીરી થતી હોય તો એ કામગીરીને ધ્યાનમાં રાખી અને એને તમામ પ્રકારની બાબતોની દેખરેખ રાખી, કેવા પ્રકારનું કામ છે, કેવી રીતે થઈ શકશે, કોના માટે છે, કેવી રીતે છે, એ બધી જ બાબતોની પ્રક્રિયાનો નિર્ણય લેવા માટે તે સંચાલકે સતત નિર્ણયો જ લેવા પડશે. કાયમ માટે તે પ્રવૃત્તિ કરવી પડશે, અને નિર્ણય પછી નિર્ણય, નિર્ણય પછી નિર્ણયો જ લેવા પડશે. એટલા માટે આ સંચાલક છે એ એવું વિચારતો હશે કે કાયમ માટે તેને અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જ પડશે. છેલ્લે લાસ્ટની અંદર વિજ્ઞાન, કળા અને વ્યવસાય. કે સંચાલન છે જેમાં ચોક્કસ નિયમો, સિદ્ધાંતો હોય છે. કે અમુક પ્રકારનું આ સંચાલનનું સ્વરૂપ છે, તેનું છેલ્લું સ્વરૂપ છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. એક પ્રકારનું એ વિજ્ઞાન છે, એક પ્રકારનું કળા છે, અને એક પ્રકારનો વ્યવસાય છે. કારણ કે એને સમજવા માટે તમારે શું કરવું પડે, તો કે સારી રીતે સમજવો પડે, સારી રીતે તેની અંદર અમુક પ્રકારની બાબતોને ધ્યાનમાં લેવી પડે, અને તેની અંદર ચોક્કસ નિયમો, સિદ્ધાંતો હોય, એને જો અનુસરી, એને જો ધ્યાનમાં રાખી અને પછી તમે કોઈ પણ પ્રકારની કામગીરી કરશો તો જ સારું એવું સંચાલન કરી શકશો. કારણ કે માનવી છે તે સંચાલનના કેન્દ્ર સ્થાને છે. મતલબ કે માનવી છે એ તેને ધ્યાનમાં રાખી અને આ તમામ પ્રકારની બાબતો સમજે છે. એટલા માટે સંચાલનના સ્વરૂપની અંદર ફરી વખત પાછી એક હિંટ મેળવી લે, એક સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, તેની અંદર સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. હેતુલક્ષી પ્રવૃત્તિ છે, પેલી સર્વવ્યાપી, આખા કોઈ પણ કાર્યને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ થાય છે. હેતુલક્ષી પ્રવૃત્તિ, કે તમે જે કામ કરો છો તેનો હેતુ કયો છે, તો કે એક સાધન છે, દરેક એકમની સ્થાપના અમુક હેતુઓ સિદ્ધ કરવા માટે થતી હોય છે, તેમાં એની અમુક પ્રકારના હેતુઓ છે, તેને સિદ્ધ કરવાના હોય છે. જૂથ પ્રવૃત્તિ, બે કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહની અંદર એ કામ થાય છે. સતત ચાલતી પ્રવૃત્તિ, કાર્ય શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતું નથી. માનવીય પ્રવૃત્તિ, માનવજાતને મર્યાદિત છે, કારણ કે સંચાલન માત્ર ને માત્ર માણસ જ કરી શકે છે, અને માણસ ઉપર જ કરવાનું હોય છે. એટલા માટે એ માનવી છે તે કેવો છે, તો કે કેન્દ્ર સ્થાને છે.
ત્યારબાદ નિર્ણય પ્રક્રિયા, સંચાલકે સતત નિર્ણયો લેવા પડે. આ કામગીરી કરવી હોય તેના માટે સંચાલકે શું કરવું પડે? તો કે સતત ને સતત તે નિર્ણયો લેતો હોય છે. અને વિજ્ઞાન છેલ્લે લાસ્ટની અંદર વિજ્ઞાન, કળા અને વ્યવસાય કે જેમાં ચોક્કસ નિયમો સિદ્ધાંતો હોય છે કે જેને ધ્યાનમાં રાખી અને આ તમામ પ્રકારના સ્વરૂપને જોઈએ તો એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. કારણ કે આ જે સ્વરૂપો છે સંચાલનના, એ સ્વરૂપની અંદર આટલા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને જો પ્રવૃત્તિ કરવામાં આવશે તો સારું એવું સંચાલન કરી શકશું અને એ સંચાલન છે તે સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે સંચાલનનું સારું એવું સ્વરૂપ જોતું હોય, આ સાત મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જો સારું એવું સંચાલન કરવામાં આવશે તો આ તમામ પ્રકારની બાબતો સુધી તમે પહોંચી શકશો. અને તમે પણ કોઈ પણ પ્રકારની વસ્તુનું આયોજન કરશો કે ભવિષ્યની અંદર તમે કોઈ પણ પ્રકારના એકમ, યુનિટ, ધંધા, બિઝનેસની અંદર જોડાઓ અને એની અંદર તમને કોઈ પણ પ્રકારની ટીમ પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિના લીડર બનાવવામાં આવે અને એના ઉપર તમારે કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની થાય ત્યારે તમે શું કરશો? તો કે તેના ઉપર કીધું ને કે નિર્ણય પ્રક્રિયા છઠ્ઠા મુદ્દામાં, તો સંચાલકે સતત નિર્ણય લેવા પડશે કે તમે એના સંચાલક હશો, તમે એના દેખરેખ રાખવાવાળા હશો, તમે એના ઉપર મેનેજમેન્ટ કરતા હશો, ત્યારે તમારે શું કરવા પડશે? તો કે સતત નિર્ણયો લેવા પડશે. એટલા માટે આ સંચાલન છે તે એવા પ્રકારનું છે કે જેની અંદર તમે ઝીણવટપૂર્વક તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખશો તો એમાં કોઈ ચોક્કસ નિયમો હશે, ચોક્કસ સિદ્ધાંતો હશે અને આ તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને સંચાલન કરી શકાય. તો તમે પણ આવા પ્રકારનું કોઈ સંચાલન કરો, ભવિષ્યની અંદર સારા એવા માર્ક્સ મેળવી અને સારા એવા એકમ, યુનિટની અંદર તમે સારા એવા વ્યક્તિ બની અને જો એની અંદર કાર્ય કરશો તો આપણે આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે એ તમને ચેપ્ટર ત્યારે સમજાશે કે ના ખરેખર સંચાલન શું છે અને કેવી રીતે કરી શકાય. કારણ કે એ સંચાલન કરવું છે તે અઘરી વસ્તુ છે. તો તેની અંદર આપણે વાત કરી હતી ને કે તેની અંદર અમુક પ્રકારની બાબતો હોય છે. કઈ બાબતો? તો કે કીધું હતું કે આયોજન, સંકલન, દેખરેખ, આટલા પ્રકારની બાબતોને શું કરવી પડે? તો કે ધ્યાનમાં રાખવી પડે. ઘણા બધા પ્રકારની બાબતો છે, તેના ઉપર અમુક પ્રકારનો અંકુશ પણ રાખવું પડતું હોય છે. બરાબર છે કે જે તમામ પ્રવૃત્તિઓ કરવા સાથે આયોજન, સંકલન, દેખરેખ, અંકુશ, આવા ઘણા બધા પ્રકારની બાબતો છે કે જેને ધ્યાનમાં રાખી અને તમે શું કરી શકો? તો કે સારું એવું સંચાલન કરી શકો. તો પેલા લેક્ચરની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું આપણે શું સમજ્યા? તો કે પ્રસ્તાવના સમજ્યા. બીજા લેક્ચરની અંદર તો કે આપણે અલગ અલગ પ્રકારના અર્થશાસ્ત્રીઓએ, અલગ અલગ પ્રકારના નિષ્ણાંતોએ પોતાનો અર્થ આપ્યો. અને ત્રીજા લેક્ચરની અંદર આપણે સંચાલનનું સ્વરૂપ સમજ્યા છીએ કે જે તમે આવી રીતે સંચાલન કરશો તો સારી રીતે સંચાલન કરી શકશો. તો આ જે બાબતો છે તે બસ અહીંયા સુધી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે સંચાલનનું મહત્ત્વ કે સંચાલન કરવું છે તેનું મહત્ત્વ શું છે, કેવી રીતે સંચાલન કરી શકાય અને તે કેવા પ્રકારનું મહત્ત્વનું છે તે બાબતોને ધ્યાનમાં રાખીને કરશું. તો આજના ત્રીજા લેક્ચરની અંદર બસ અહીંયા સુધી આ બાબતોને ધ્યાનમાં રાખીને અટલી મેં જે મારી રીતે તારવણી કરી અને શોર્ટ બાબતો છે તે તારવી છે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા અને વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આને ધ્યાનમાં રાખીને મેં આટલા પ્રકારની બાબતો છે તે તમારી સમક્ષ મૂકી છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે સંચાલનનું મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર. અસ્તુ. જય હિન્દ.